સુરત ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશીને ઝડપી પાડ્યો આરોપી શકીલ નામના એજન્ટ થકી ભારત આવ્યો હતો આરોપી હૈદરાબાદ મુંબઈ સહિતના શહેરોમાં રહ્યો આરોપી વર્ષ બે હજાર એકવીસથી સુરતમાં રહેતો હતો આરોપી ઇસ્ત્રી કરવાનું કામ કરતો હતો ભારતમાં રહી આધાર કાર્ડ પાન કાર્ડ બોગસ પુરાવા ઊભા કરી ઓળખ છુપાવી રહેતો હતો મુંબઈમાં ખલીલ નામના એક એજન્ટ મારફતે આધાર કાર્ડ પાન કાર્ડ બનાવ્યા હતા આરોપી વર્ષ બે હજાર અઢારથી ભારતમાં આવ્યો આરોપીના મોબાઈલમાંથી ધાર્મિક જેહાદી સાહિત્ય મળ્યું છે બાંગ્લાદેશીના મોબાઈલમાંથી કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન પણ મળી આવી શરીફુલ ઉસ્માન નામનો બાંગ્લાદેશી એજન્ટ મારફતે ભારતમાં ઘુસ્યો હતો આરોપી કટ્ટર વિચારધારાને માનસિકતા ધરાવે છે દેશની આંતરિક સુરક્ષાને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ બાબતોને લઈને ઊંડાણપૂર્વક તપાસ થઈ છે એની પાસેથી આપણને પૂછપરછ દરમિયાન પાન કાર્ડ આધાર કાર્ડ જે એને મોહમ્મદ કાસિમ ઇસ્લામ અંસારી છે એ મળ્યા છે એના સિવાય હવે એનો આગળ ઈરાદો પાસપોર્ટ બનાવવાનો હતો એટલે એને બીજા ડોક્યુમેન્ટ પણ ફેક બનાવ્યા જે બાંગ્લાદેશના એજ્યુકેશન રિલેટેડ હતા એટલે સેકન્ડરી બોર્ડનું ગ્રેજ્યુએશનનું એવી રીતના અલગ અલગ આપણને એની પાસેથી છ ડોક્યુમેન્ટ મળ્યા છે કે જે એને ડમી બનાવેલા છે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં કેબિનેટની બેઠક મળી બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મામલે ચર્ચા થઈ આ સિવાય કેબિનેટ બેઠકમાં તાજેતરમાં રાજ્યમાં આવેલા બીપોર જોયું વાવાઝોડાના કારણે કચ્છ અને સાબરકાંઠા બનાસકાંઠા ખાતે ખેડૂતોના પાકને થયેલા નુકસાનીની સહાય સહિત રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ જળાશયોમાં પાણીની સ્થિતિ મામલે ચર્ચા થઈ કેબિનેટ બેઠકમાં મેડિકલ કોલેજની સીટો અને શિક્ષણ વિભાગના મામલે પણ ચર્ચા થઈ કેબિનેટ બેઠકમાં જી ટ્વેન્ટીની બેઠકો મામલે પણ ચર્ચા થઈ રાજ્યમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો છે સુરતના બજારમાં ટામેટાના ભાવ ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકોને ધજાડી રહ્યા છે શહેરના બજારમાં રિટેલ ભાવમાં ટામેટાનું વેચાણ રૂપિયા એકસો સિત્તેરથી લઈને બસો રૂપિયા પ્રતિ કિલો સુધી થઈ રહ્યું છે જે સામાન્ય વર્ગના લોકો માટે ટામેટાની ખરીદી કરવી મુશ્કેલ બની રહી છે સુરત એપીએમસી પણ ટામેટાની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે જેથી અન્ય શાકભાજીની આવકમાં પણ ઘટાડો નોંધાતા ભાવ આસમાને પહોંચી ગયા છે ગત મહિને ફ્લાવરનો વીસ કિલોનો ભાવ બસો રૂપિયાથી લઈને બસો સાઠ રૂપિયા હતો જે વધીને પાંચસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધી પહોંચી ગયો ટામેટાના ભાવ સાતસોથી લઈને સાતસો પચાસ હતા જે વધીને એક હજાર આઠસોથી બે હજાર સુધી પહોંચી ગયા આ ભાવ વીસ કિલોના છે એટલે કે મણના છે લીંબુના ભાવ ચારસોથી લઈને પાંચસો હતા જે પાંચસોથી લઈને છસો સુધી પહોંચ્યા મરચાના ગત મહિને એક હજાર બસો ભાવ હતા એક હજાર પાંચસો સુધી પહોંચ્યા તો અત્યારે સપ્લાયના સામે ડિમાન્ડ વધુ હોવાના કારણે ટામેટામાં ભાવ વધારો છે એ સિવાય આપણા ગુજરાતમાં થતી શાકભાજીઓ જે છેલ્લા પંદર દિવસથી આપણા ત્યાં વરસાદ વરસી રહ્યો છે અવિરત જે મંદ નથી થતું એના કારણથી અમુક ગુવાર પાપડી તુવેર ચોળી ભીંડા